नमस्कार विद्यार्थी मित्रों, केम छो? बधाने गुड मॉर्निंग। सो अभ्यासक्रम बराबर रीते चाले छे ने? ध्यान राखजो, साथे जे आ विडियो जोई अने रोजे रोजनुं दरजे दररोजनुं दररोज करी लेवुं जोईए। साथे साथे आपणे जे प्रश्न ने बधुं आवतुं होय तो एनी साथे साथे आपणे वाँचतुं रहेवानुं, के जेथी करीने आपणुं आ कार्य छे ए साथे साथे થઈ જાય અને પાછળથી બધું ભેગું થાય નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું। એની સાથે સાથે આપણે કોઈ ઇતર જ્ઞાન છે એ પણ આપણે સાથે મેળવવાનું। હવે આપણે પાઠ 9 ભાગ 4 એની અંદર આપણે જે મમતાની વાત કરતા હતા, તો એ મમતા છે એ પોતે હુમાયુને આશ્રય આપે છે, પોતે વિચાર કરે છે કે આ મુગલ છે એ મારી પાસે આશ્રય લેવા માટે આવેલો છે, તો કદાચ એ વ્યક્તિ એ શેરશાહની જે મારી સાથે કપટ તો નહીં કરે ને, એને ખબર છે કે શેરશાહના સૈનિકો છે એ ડોલીની અંદર સ્ત્રીનો વેશ ધારી ઘૂંઘટ તાણી અને એના કિલ્લાની અંદર આવેલા હતા અને કપટથી એના પિતાજીને એને મારી નાખ્યા, એટલા માટે કહે છે કે તું પણ શેરશાહ જેવો ક્રૂર લાગેસ, તું મારી સાથે કપટ નહીં કર, એવું કેવી રીતે મારે માની લેવું? એટલે તરત જ એ વ્યક્તિ કહે છે કે હું કપટ કરીશ અને એક સ્ત્રી સાથે ક્યારે પણ નહીં। અને ત્યાર પછી મમતા છે એ પોતાનો બ્રાહ્મણ ધર્મ ને યાદ કરે છે અને કહે છે કે એ વ્યક્તિ ગમે તે હોય પણ મારે તો અત્યારે મારો ધર્મ નિભાવવો પડે કે મારા આંગણે એ વ્યક્તિ આશ્રય લેવા માટે આવેલો છે, તો મારે એને આશ્રય આપવો જોઈએ, મારે એના જેવું થવું જોઈએ નહીં। ત્યાર પછી મમતા છે એ પોતાની ઝૂંપડીમાંથી બહાર નીકળી જાય છે અને એ પોતે બાજુમાં જ આ તૂટેલી ફૂટેલી દિવાલો ને બધું હોય ત્યાં જઈ અને પોતે રહે છે અને પોતે હુમાયુને એ જોશા મુગલ ને એ પોતે ત્યાં આશ્રય આપે છે। ત્યાર પછી આગળ પ્રભાત મેં ખંડહર કી સંધિ મેં સંધિ સે મમતા ને દેખા સેંકડો અશ્વારોહી ઉસ પ્રાંત મેં ઘૂમ રહે હે। એટલે સવાર પડ્યું તો વહેલી સવારે મમતા છે એ પોતે જુએ છે, તો બહાર કે જુએ છે તો ઘણા બધા ઘોડે સવારો છે એ આમ તેમ ત્યાં ઘૂમતા હોય છે, ત્યાં જોતા હોય છે। વહ અપની મૂર્ખતા પર સ્વયં કો કોસને લગી, પોતે પોતે જ મૂર્ખામી અત્યારે કરી છે, પોતે જ પોતાના પગની અંદર કુહાડી મારી છે, એટલે પોતાની જાત ઉપર એ પોતે વિચાર કરે છે, પોતાની જાતને તિરસ્કારે છે કે હું જ કેવી છું કે મેં આને આશ્રય આપ્યો તો એના બધા સૈનિકો છે એ અત્યારે જ મને ગોતી રહ્યા છે, મને મારવા માટે આવેલા છે, એવો પોતે વિચારે છે। એકાએક ઝોપડી સે નિકલ કર ઉસ પથિક ને કહા મિર્ઝા મેં યહાં હું, કે અચાનક એ ઝૂંપડી માંથી એ મુગલ હતો, એ મુગલ છે એ પોતે એ જોરથી અવાજ કરે છે મિર્ઝા એટલે એનો સેનાપતિ કે મિર્ઝા હું અહીંયા છું, એના પોતાના સેના સૈનિકો અને સેનાપતિનો પોતે અવાજ સાંભળે છે, એટલા માટે એ જોરથી કહે છે કે મિર્ઝા હું અહીંયા છું। શબ્દ સુનતી હી પ્રસન્નતા કી ચિત્કાર ધ્વનિ સે વહ પ્રાંત ગુંજ ઉઠા, એટલે કહે છે કે પોતાના રાજાનો અવાજ એ સાંભળે છે એટલે બધા જ ખૂબ જ આનંદમાં આવી જાય છે અને ખૂબ જ પ્રસન્નતાવર્ધક અવાજ ત્યાં વધે છવાઈ જાય છે। મમતા અધિક ભયભીત હોઈ પથિકને કહા વહ સ્ત્રી કહા હે ઉસે ખોજ નિકાલો, એટલે મમતા છે એ આ બધા ખૂબ જ આનંદમાં આવી અને પોતે ચિત્કાર અવાજ કરતા હતા તો એ અવાજથી આખું વાતાવરણ ગુંજી ઉઠેલું હતું, એટલે મમતા છે એ પોતે વધારે ડરવા લાગે છે, એ બીકને કારણે એ પોતે વિચાર કરે છે કે હવે ક્યાં જાઉં, અને તે પથિક જે મમતાની ઝૂંપડીની અંદર જે આશ્રય લેવા માટે આવેલો હતો એ પથિક કહે છે કે એ સ્ત્રી ક્યાં ગઈ, એને તમે ગોતી લ્યો। મમતા છીપને કે લીએ અધિક સચેષ્ટ હોઈ વહ મૃગ દાવ ભી ચલી ગઈ, મમતા છે એ પોતે છુપાવવા માટે એને એમ કે આ શેરશાહના સૈનિકો છે મને મારી નાખશે, એટલે પોતે ત્યાં છુપાવવા માટે મૃગ દાવ, મૃગ એટલે હરણ કે જે જગ્યાએ હરણ છે
मदद करती
કરતી અને પોતે ગીતાના પાઠ પરથી બધાને સંભળાવતી એટલે કહે છે કે મમતા છે એ બધા જ લોકોને સુખ દુઃખની સહભાગીની બનીતી એને એટલા જ માટે એની મદદ કરવા માટે પણ ગામની બે ત્રણ બે ત્રણ સ્ત્રીઓ એ ત્યાં આવતી હતી। ममता ने जल पीना चाहा, एक स्त्री ने सीपी से जल पिलाया के ममता त्यारे पानी पीव छे यो एने बाजू में बैठी स्त्री ने कहे छे ले तरत ज एक स्त्री उभी थई अने पोते ने पानी भरेला पात्र माथी एने पानी आपे छे। कारण के आपणे जोईए के मुश्किलीना समये आपणे बधाने मदद करता होय तो आपणे पण लोको मदद करे छे। अनियम छे आपणे कोईने सहेज पण मदद करी न होय तो आपणे गमे तेवी मुश्किलीमां होय तो आपणे पण कोई मदद करे नहीं। एटला माटे के आपणे कोई पासे एक वेद नमी तो बीजा व्यक्तिओ छे के हाथे नमता होय छे एटले कहे छे के नानी मदद करी होय तो बीजा आपणे मोटी पण मदद करे करे ने करे छे। एटला माटे मोहनता छे ए पोते गामनी स्त्रीओने मदद करती हती तो अत्यारे पोते वृद्ध छे એટલે ગામની સ્ત્રીઓ એની સેવા કરવા માટે એ પોતે આવે છે। એક બે સ્ત્રીઓ છે એની પાસે આવે છે અને એને મદદ કરે છે। સરસા એક અશ્વારોહી ઉસ ઝોપડી કે દ્વાર પર આ દેખાઈ પડ્યા એટલે કહે છે કે સરસા એટલે અચાનક કે અચાનક કોઈ એક અશ્વારોહી એટલે ઘોડેસવાર કે કોઈ એક અચાનક ઘોડેસવાર છે એ ત્યાંની દીવાલ પાસે એ જોવા મળે છે। વો અપની ધૂનમી કહેને લગા એટલે કહે છે કે ઘોડેસવાર છે એ મમતાની જે દીવાલ છે એની પાસે આવી અને કહે છે એની ધૂનમાં જ એ પોતે હતો એને કાઈ ખાસ યાદ હતું નહીં। મિર્ઝાને જો ચિત્ર બનાકર દિયા હે વો તો એસી કે જગત કા હોના ચાહીએ એટલે કહે છે કે પોતાના સેનાપતિએ જે ચિત્ર બનાવીને આપેલું છે એ ચિત્ર તો આ જ જગ્યાનું હોવું જોઈએ। વા બુઢિયા મરદઈ હોગી કિસે પૂછો કે એક દિન શેરશાહ હુમાયુ કિસે છત કે નીચે બેઠે થે એટલે કહે છે કે જે સ્ત્રીએ એને મદદ કરી છે તો એ સ્ત્રી તો હવે વૃદ્ધ થઈ અને મૃત્યુ પામેલી હશે તો હવે મારે કોને પૂછું કે એ સ્ત્રી કોણ છે એમ અને આ જગ્યા તો કે જ લાગે છે કે જે જગ્યાએ સહનસા હુમાયુએ છે એ છતની નીચે એટલે કહે છે કે આ ઝૂંપડીની અંદર આ જગ્યાએ જ વિશ્રામ કરેલો હતો। એ ઘટના બીજી તો 47 વર્ષે ઉપર થી હોઈ એટલે કહે છે કે જે આ ઘટના બની ગયેલી એ પણ એ 47 વર્ષ પૂરા થઈ ગયા છે તો એના એક ઘણા બધા વર્ષો વીતી ગયા છે તો કહે છે કે હવે કોઈને પૂછવા જેવું નથી તો કોને હું પૂછું એમ। મમતાને અપને વિકલ કાનો સે સુના ઉસને પાસથી સ્ત્રી સે કહા ઉસે બુલાવો એટલે મમતા છે એ ઓછું સાંભળતી હતી એટલે એના કાન છે એ વિકલ થઈ ગયેલા હતા ઓછું સંભળાતું હતું છતાં એ પોતે એ અશ્વારોહીનો અવાજ સાંભળી જાય છે એટલે તરત જ એની બાજુમાં જે સ્ત્રી એને મદદ કરતી હતી તો એ સ્ત્રીને એ પોતે કહે છે કે એ બાર જે ઘોડેસવાર છે એને તમે અહીંયા બોલાવી લાવો। અશ્વારોહી પાસ આવ્યા મમતાને રૂપ રૂપ પર કહા મેં નહીં જાણતી કે વહ સહનશાહ થા યા સાધારણ મુગલ પણ એક દિન ઇસી ઝોપડી મેં એક કે નીચે વહ રહા એટલે તે ઘોડેસવાર ને પોતાની પાસે બોલાવે છે ઘોડેસવાર એની પાસે આવે છે અને મમતા છે એ ઘોડેસવાર ને એ કહે છે કે અને એ પોતે વૃદ્ધ છે એટલે સ્પષ્ટ રીતે પોતે કહી શકતી નથી એને હાંફ ચડી જાય છે શ્વાસ ચડી જાય છે એટલે પોતે રોકાઈ રોકાઈને કહે છે કે હું એ જાણતી નથી કે એ ઘોડેસવાર છે એ મુગલ છે એ શેર સહનશાહ હુમાયુ હતો કે કોઈ સાધારણ મુગલ હતો એની મને કોઈ ખબર નથી પરંતુ એક દિવસ એક વ્યક્તિએ એક મુસાફરે આ જ જગ્યાએ આશ્રય લીધેલો હતો મેં એને આશ્રય આપ્યો હતો અને એને આ એક રાત માટે અહીંયા વિશ્રામ લીધેલો હતો। મેને સુના થા કે બહુ મેરા ઘર બનવાને કી આજ્ઞા દે ચુકા થા એટલે કહે છે કે મેં એ પણ સાંભળેલું હતું કે બીજે દિવસે વહેલી સવારે એના સેનાપતિઓને એ પથિક છે એમ કહેતો હતો કે આ જગ્યા તો બરાબર રીતે જોઈ લે
અને આ જગ્યાએ એ સ્ત્રીને હું કાઈ આપી શકો નથી તો તું આજ જગ્યાએ એને મોટું મકાન બનાવી આપજે એ પણ એમને પોતાના સૈનિક સેનાપતિઓને કીધું હતું ભગવાન ને સુન લિયા આજ મેં ઇસે રે છોડે જાતી હું એટલે તરત જ એ વૃદ્ધ મમતા છે એ કહે છે કે ભગવાને આજ તો મારું સાંભળી લીધેલું છે અને આજે હું આ બધું છોડીને ચાલી જાઉં છું अब तुम इसका मकान बनाओ या महल में अपने चिर विश्राम गृह में जाती हूँ એટલે કહે છે કે હવે પછી તું આ જગ્યાએ મકાન બનાવ કે મોટો મહેલ બનાવ એની મારે કોઈ પરવા નથી હું તો મારા ચિર વિશ્રામ ગૃહની અંદર જાઉં છું ચિર એટલે લાંબા વિશ્રામ એટલે આરામ ગૃહમાં એટલે એ ઘરે જાઉં છું એટલે કહે છે કે હું તો હવે ચિર વિશ્રામ ગૃહમાં જાના કે મુહાવરો છે કે મૃત્યુ પામના મૃત્યુ હોના એટલે કહે છે કે હવે તો હું મૃત્યુ પામું છું બુઢિયા કે પ્રાણ પખેરુ ઉડ ગયે વહ અસવા રોહી અવા પખડા રહ ગયા એટલે કહે છે કે ત્યાર પછી એ વૃદ્ધ મમતા છે એના પ્રાણ એના જે શરીર માંથી પ્રાણ પખેરુ ઉડી જાય છે અને એ પોતે ત્યાં ને ત્યાં એ મૃત્યુ પામે છે કે એની સામે જે ઘોડે સવારો છે એ ઉભા હોય છે અને મમતા મૃત્યુ પામે છે કોઈ વ્યક્તિ એમ કહે કે હવે તો હું મૃત્યુ પામું છું તો તરત ને તરત જ એનું મૃત્યુ આવે તો કહે છે કે ના એવું નથી હોતું પરંતુ મમતા કહે છે કે હવે તો આ બધું હું છોડીને જાઉં છું હવે તો હું મૃત્યુ પામું છું એટલું હજી બોલે છે ત્યાં એના શરીરમાંથી પ્રાણ નીકળી જાય છે અને આ ઘોડે સવારો છે એ કાઈ બોલ્યા વગરના એ પોતે સામે જુએ છે ત્યાં તો મમતા મૃત્યુ પામે છે કાઈ બોલી શકતા નથી વહા એક અષ્ટકોણ મંદિર બના ઓર ઉસ પર શિલાલેખ લગાયા ગયા અને ત્યાર પછી કે મમતાની ઝૂંપડીની જગ્યાએ એક મોટું અષ્ટકોણ મંદિર બનાવવામાં આવ્યું અને એ મંદિરની અંદર મોટો એવો શિલાલેખ પણ લગાવવામાં આવ્યો સાતો દેશ કે નરેશ હુમાયુને એક દિન યહાં વિશ્રામ કિયા થા એટલે કહે છે કે આ ઝૂંપડીની જગ્યાએ મોટું અષ્ટકોણ મંદિર બનાવ્યું અને એમાં મોટો શિલાલેખ લખો લગાવવામાં આવ્યો અને એ શિલાલેખની અંદર લખેલું હતું કે સાત દેશના રાજા જે હુમાયુ છે એને એક દિવસ આ જગ્યાએ વિશ્રામ લીધેલો હતો उनके पुत्र अकबर ने उनकी स्मृति में यह विशाल गगन चुंबी मंदिर बनवाया ले त्यार पछी एनी याद मा एनो पुत्र अकबर छे ए अकबर छे ए पोते एनी याद मा आ विशाल गगन चुंबी એટલે કે છે કે આકાશને સ્પર્શી જાય એવું એ વિશાળ મંદિર બનાવે છે પર ઉસમે મમતા કા કહીં નામ ન થા પરંતુ કે જે વ્યક્તિએ એને સાચો આશ્રય આપ્યો તો જે જગ્યાએ એના પ્રાણ બચેલા હતા જે વ્યક્તિના પ્રાણ બચાવ્યા છે એનું ક્યાંય પણ નામ નિશાન હોતું નથી જો મમતાએ આ હુમાયુને આશ્રય ન આપેલો હોય તો હુમાયુ છે એ પણ મૃત્યુ પામે પરંતુ એનો પુત્ર છે એ પોતાની જ પ્રશંસા કરવા માટે પોતાની જ વાગા કરવા માટે એ મમતાનું નામ ક્યાંય લખતા નથી અને ત્યારે એ તરત જ કહે છે કે સાત દેશના રાજા હુમાયુએ આ એક જગ્યાએ એક દિવસ માટે વિશ્રામ કરેલો હતો તો એની યાદમાં એનો પુત્ર અકબર છે આવું વિશાળ ગગને સ્પર્શી જાય એવું મંદિર બંધાવે છે એની યાદમાં આવી રીતે બધું શિલાલેખ ઉપર લખેલું હતું પરંતુ મમતાનું ક્યાંય નામ લખેલું ન હતું આપણે જોઈએ છે કે સામાન્ય વ્યક્તિનું અત્યારે આ સમયની અંદર કોઈ નથી કે જ્યાં ત્યારે પણ મમતા એક સામાન્ય હતી એને જ આ હુમાયુના પ્રાણ બચાવેલા હતા પરંતુ એનું નામ ક્યાંય લખવામાં આવતું નથી અને એ પોતે વિચાર કરે છે કે આપણે જોઈએ છીએ કે પોતાની પ્રશંસા કરવા માટે જે વાસ્તવિકતા છે જે હકીકત છે એને આપણે ભૂલી જઈએ છીએ અને આપણે આપણી આપણી પ્રશંસાની અંદર સમય પસાર કરતા હોઈએ છીએ અને આપણી જ વાહ કેમ થાય કેમ બાબા આપણે બોલે સમાજના લોકો કેમ આપણને સ્વીકારે એ જ આપણે જોતા હોઈએ છીએ તો અહીંયા પણ એવું જોઈએ છે કે મમતા છે એનું ક્યાંય નામ લખતા નથી બસ હુમાયુ અને એ પોતાનું એના પિતાનું એનું નામ લખે છે કે ખરી મુશ્કેલીની અંદર જે વ્યક્તિ આપણને મદદ કરે તો એનું ઋણ આપણે ક્યારેય ભૂલાય નહીં એનું કોઈ પણ ભોગે આપણે એનું ઋણ ચૂકવવું જ પડે
तो एवीज रीते अहीं छे ए आ मोटा पाठ्य हवे अहीं पूरो थाय छे अने थोड़ा समय पछी हजी आपणे प्रश्न मोकलवाना बाकी छे तो ए स्वाध्याय पोथीनी अंदर धीमे धीमे आपणे आगळ वधशुं अने त्यार पछी आना प्रश्नो पण तमने मोकली देशुं के जो आपणे पाठ पूरो थाय एटले एक वखत आपणे पाठनुं पण अध्ययन करी लईए तो आपणे वधारे याद रही जाय अस्तु।